દેશના યુવાન મયુર પંચાલે 12 કલાકમાં સેનિટાઈઝર સ્પ્રે તૈયાર કરી નાગરિકોને સુરક્ષા કવચ આપતું સાધન તૈયાર કર્યું છે। જિલ્લા કલેક્ટર સી પટેલે સેનિટાઈઝરનું નિરીક્ષણ કરી હિંમતનગર સિવિલ પોલીસને અર્પણ કર્યું છે। સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો કેર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જ નોંધાતા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે। ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ તેમજ તેમના સ્વજનોની આરોગ્યની દરકાર કાજે પ્રાંતિજના એક યુવાને સ્વખર્ચે સેનિટાઈઝર સ્પ્રે કક્ષ તૈયાર કરી સિવિલ હોસ્પિટલને અર્પણ કર્યું હતું। પ્રાંતિજ તાલુકાના સલાલ ગામનો મયુર પંચાલ ધોરણ 12 સુધી જ અભ્યાસ કરે છે। વ્યવસાયે જનરેટર બનાવવાનું અને ભાડે આપવાનું કામ કરતા મયુરની ગજબની કોઠાસૂઝથી લોક ઉપયોગી સાધનો બનાવવાની કાયમી મદદરૂપ થાય છે। કપરા સમયની આ ઘડીમાં કોરોનાને નાથવા માત્ર 12 કલાકમાં સેનિટાઈઝર સ્પ્રે બનાવી ઇનોવેશન આઈડિયાનું ઉત્તમ ઉદાહરણ મયુર પંચાલે પૂરું પાડ્યું છે। હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે જંગ લડી રહ્યું છે, ત્યારે મહાનગર કક્ષાનો તો નાગરિકો કે દર્દીઓને જરૂરી સાધનો મળી રહે, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં અત્રિયાળ વિસ્તારમાં સિવિલમાં આવતા દર્દીઓ અને સગાવાલાઓને સેનિટાઈઝેશન કરવાની ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે। આ અંગે વિગત આપતા મયુર પંચાલે જણાવ્યું છે કે લોખંડની એંગલ અને પ્લાસ્ટિકની પ્લેટની આ સેનિટાઈઝર કક્ષ તૈયાર કરવામાં આવ્યો છે। બે દરવાજા ધરાવતા કક્ષની લાક્ષણિકતા એ છે કે તમે ગમે તે સ્થળે આસાનીથી હેરાફેરી કરી શકાય છે। આ સેનિટાઈઝર સ્પ્રેમાં સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ અને આલ્કોહોલ લિક્વિડ જરૂરિયાત માત્રામાં રાખવામાં આવે છે। ફુવારા સિસ્ટમમાં માણસ પણ આ કક્ષમાં પસાર થાય ત્યારે સમગ્ર માનવ શરીર પર 20 સેકન્ડ સુધી સ્પ્રેનો છંટકાવ થાય છે અને વ્યક્તિ સેનિટાઈઝ થઈ જાય છે। અંદાજે 30,000ના ખર્ચે તૈયાર થતો આ સેનિટાઈઝર કક્ષ લોકોના આરોગ્ય માટે સુખાકારી સ્વરૂપ છે। આ સેનિટાઈઝર સ્પ્રેનું જિલ્લા કલેક્ટર શ્રી સીજે પટેલે નિરીક્ષણ કરી આ બંને યુવાનને સેનિટાઈઝેશન સ્પ્રે બનાવવા બદલ અભિનંદન આપી બિરદાવ્યા હતા। આ સેનિટાઈઝર સ્પ્રે હાલના સમયે જરૂરિયાત એવા સિવિલ હોસ્પિટલને અર્પણ કર્યું હતું, જેમાં સિવિલમાં આવતા દર્દીઓ તેમજ તબીબો અને મેડિકલ સ્ટાફ તેમજ 108 મારફતે આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। સાબરકાંઠા જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 33 વર્ષીય યુવકને કોરોનાનો પોઝિટિવ કેસ આપણને મળ્યો છે। આ કેસ મળ્યો છે એટલે ગભરાવાની જરૂર નથી। જે આપણે તકેદારીના પગલાં લેવાના છે એ વ્યક્તિઓએ લેવાના છે અને સાથે સાથે અમારે વહીવટીતંત્રએ પણ અત્યાર સુધી આ સિવિલ હોસ્પિટલને સેનિટાઈઝ પણ કરી દીધી છે। એ ઉપરાંત આ વ્યક્તિના સંપર્કમાં આવેલા ડૉક્ટરો એના બીજા પેરામેડિકલ સ્ટાફ આ બધાને પણ આપણે ક્વોરન્ટાઈન કરી દીધા છે, એટલે એમની જગ્યાએ રહે છે એને પણ આપણે કન્ટેનમેન્ટ કરેલું છે। એટલે તકેદારીના પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે, પણ લોકોને ફરીને ફરી વિનંતી હું કરું છું કે લોકોએ ઘરની બહાર નીકળવું ના જોઈએ, ભીડમાં જવું ના જોઈએ, જેથી કરીને એનો ચેપ બીજાને ક્યાંય પણ લાગે નહીં અને આ ક્યાંથી ચેપ લાગ્યો છે એની તપાસ પણ પૂરેપૂરી અત્યારે અમે કરી રહ્યા છીએ, એનું કોઝ શોધી રહ્યા છીએ। તો ખાસ વિનંતી છે કે બહાર ન નીકળો, ઘરમાં જ રહો। આપણને બધી જ વસ્તુઓ ઘરે હોમ ડિલિવરી પણ આપવામાં આવી રહી છે, એનો ઉપયોગ મેક્સિમમ કરો અને બહાર જે લોકો વારંવાર બહાર ફરે છે એના માટે પણ હવે સ્ટ્રિક્ટ એક્શનો પણ આવી રહ્યા છે। એના માટેની જાહેરનામાઓ પણ અમે આજે જ બહાર પાડીએ છીએ, રાતના સમયથી જે જાહેરનામાઓ અમલમાં આવશે એ જાહેરનામાના અમલવારીમાં ખાસ કરીને પોલીસને લોકો સહયોગ આપે, જેથી કરીને આપણે આ કોરોનાના ચેપી રોગને નિયંત્રણમાં રાખવા માટે સક્ષમ બની શકીએ।